नमस्कार खेडूत मित्रों, वीडियो में फरी आपनो हार्दिक स्वागत छे। हाल गुजरातना मोटा भागना खेडूत मित्रों वरापनी राह जोई रह्या छे, एवा समय गुजरातना जाणीता वेधर एनालिस्ट श्री अशोक भाई पटेल द्वारा तारीख 16 થી લઈ અને 23 સપ્ટેમ્બર 2022 સુધીની મોટી આગાહી સામે આવી રહી છે। તો આગાહીની સંપૂર્ણ માહિતી વિડીયોમાં મેળવીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી, ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને આપના બધા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી મિત્રો। પાક સંરક્ષણ માટે લાજવાબ જંતુનાશક એગ્રોસ્ટાર અમેઝ એક્સ તમારા પાકને રાખો લીલી, કાબરી અને ફળ કોરી ખાનાર ઈયળ મુક્ત। કપાસ, ભીંડા, કોબી, ચણા જેવા પાકોમાં ઈયળનો થશે ખાતમો। એગ્રોસ્ટાર અમેઝ એક્સ, યોગ્ય સલાહ, ઓરિજિનલ પ્રોડક્ટ, આકર્ષક ઓફર સાથે માત્ર એગ્રોસ્ટાર પર ઉપલબ્ધ। મિત્રો આગળ વાત કરીએ તો અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીવાળી સિસ્ટમ્સ નોર્થ વેસ્ટ એમપી સુધી આવેલ હતી, તે હવે ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો ઉપર છે। તેને આનુષંગિક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 5.8 કિમીના લેવલનું છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગઈકાલે 71 ડિગ્રી ઇસ્ટ અને 27 નોર્થ ઉપર હતું, તે આજે 75 ડિગ્રી પૂર્વ તરફ જાય છે। જ્યારે મોન્સૂન ટ્રફ બિકાનેર, જયપુર, વેલમાર્ક, લો પ્રેશર ગોરખપુર, પટના, આસામ ઉપર છે। એક ટ્રફ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર અને નોર્થ કોકણ, દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ એમપી, ત્યાંથી યુપી સુધી જાય છે। વરસાદ પૂર્વ તરફ જાય છે, જેથી આજનો દિવસ વરસાદની ગતિવિધિ રહેશે। વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તારીખ 16 થી 23 સપ્ટેમ્બર સુધીની આગાહી કરતાં જણાવેલ છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં તારીખ 16 થી 23 કોસ્ટલ સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્ર છૂટાછવાયા ઝાપટા, હળવો મધ્યમ આજનો દિવસે, ત્યારબાદ આગાહીના દિવસ આઇસોલેટેડ 1-2 દિવસ ઝાપટા વરસાદની માત્રા અને વિસ્તાર ઘટશે। નોર્થ ગુજરાતમાં આગાહી સમયમાં છૂટાછવાયા ઝાપટા, હળવો અમુક દિવસ, મધ્ય ગુજરાત છૂટાછવાયા ઝાપટા, હળવો આઇસોલેટેડ મધ્યમ આજે, ત્યારબાદ છૂટો છવાયો, દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા, હળવો મધ્યમ આજે, બાકીના આગાહીના સમયના દિવસોમાં છૂટાછવાયા ઝાપટા, હળવો વરસાદ પડશે। તો મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા વરસાદને લઈને મોટા સમાચાર મળી રહ્યા હતા અને જે અમે આપના સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહ્યા છીએ, તો આપનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત।